વિદ્યાર્થી મિત્રો, હરેશ ગેહલોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર NMMS પરીક્ષાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એક મોસ્ટ ટાઈમ પી જે કહી શકાય કે NMMS પરીક્ષાની અંદર જેનું 10 માર્ક્સનું મૂલ્યાંકન છે, 10 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, એવા પ્રશ્નોને આપણે સમજવા જઈ રહ્યા છીએ. એનું મહત્વ ખૂબ જ છે. આપ મારી સાથે જોડાયેલા રહેશો કે એ પ્રશ્નોને આપણે સરળતાથી સમજી શકીએ. આકૃતિનું વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એની અંદર ચોરસ કેટલા, લંબચોરસ કેટલા, ત્રિકોણ કેટલા અને એની અંદર સળંગ રેખાખંડ કેટલા અથવા રેખા કેટલા, એ પ્રશ્નોને આપણે સમજવાના છે. તો જેની અંદર આપણે સમજીએ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. આપણે સૌ પ્રથમ એક ટોપિકને સમજીએ કે એની અંદર ચોરસ કેટલા છે. આપણો ટોપિક છે કેટલા ચોરસ છે, કેટલા ચોરસ છે. તો હવે આ આકૃતિની અંદર આપણે કેવી રીતે ગણતરી કરવી, તો સૌ પ્રથમ જોઈએ કે આડી જે લાઈન હશે એને રો કહેવામાં આવશે અને ઊભી જે લાઈન છે એને કોલમ કહેવામાં આવશે. તો સૌ પ્રથમ આપણું કામ શું છે, તો સૌ પ્રથમ આપણું કામ એ છે કે અહીંયા આપણે જોઈએ 1, 2, 3 અને 4 એવી રીતે નંબર આપી દેશું. અહીંયા પણ એવી રીતે નંબર આપી દઈશું, 1, 2, 3 અને 4. ચલો નંબર આપી દીધા. હવે શું કરીશું કે છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે આપણે કરીશું. તો આપણે અહીંયા કહીએ 4 ગુણાકાર 4, ત્યારબાદ 3 ગુણાકાર 3 વત્તા 3 ગુણાકાર 3 કરીશું, ત્યારબાદ 2 ગુણાકાર 2 વત્તા 2 ગુણાકાર 2 અને ત્યારબાદ કરીશું વત્તા 1 ગુણાકાર 1. ચલો અહીંયા જોઈએ 4 ગુણાકાર 4 એટલે કેટલા થશે, 16, વત્તા 3 ગુણાકાર 3 એટલે કેટલા થશે, 9, વત્તા 2 ગુણાકાર 2 બરાબર કેટલા થશે, 4, વત્તા 1 ગુણાકાર 1 બરાબર 1. 16 ને 9 કેટલા થશે, 25, ને 4 29 ને 1 30. એનો મતલબ એવો થશે કે આ આકૃતિમાં 30 ચોરસ હશે. કેટલા વિદ્યાર્થી મિત્રો ચોરસ હશે, 30 ચોરસ હશે. ચલો આપણે બીજી આકૃતિને સમજીએ. તો એની અંદર પણ આપણે એવી રીતે જ કરીશું, 1, 2, 3 એવી રીતે નંબર આપી દઈએ, ત્યારબાદ ઊભા નંબર આપી દઈએ કોલમની અંદર, 1 આપેલ છે ને 2 આપીએ. છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે કરીશું, 3 ગુણાકાર 2 વત્તા 2 ગુણાકાર 1. તો 2 ગુણાકાર 1, 3 2 6 વત્તા 2 ગુણાકાર એટલે 2 એકાના 2. વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ ન થાય આની અંદર, કારણ કે આકૃતિ 3 ચોરસ આડા છે અને 2 ચોરસ ઊભા છે, માટે 3 ગુણાકાર 2 કરીશું કન્ફ્યુઝન અહીંયા થશે કે 2 ગુણાકાર 1 કે ફરીથી 1 ગુણાકાર 1 નથી કરવાના, કારણ કે 2 ચોરસ અહીંયા ઊભા છે તો 2 વખત જ આપણે ગુણાકાર કરીશું, માટે 6 વત્તા 2 બરાબર કેટલા થશે, 6 વત્તા 2 બરાબર 8. એનો મતલબ એવો થશે કે 8 ચોરસ આ આકૃતિની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ ત્રીજા નંબરની આકૃતિને સમજીએ. ખૂબ જ સેલો પ્રશ્ન છે, 1 માર્ક્સ પણ આની અંદર જવો ના જોઈએ. તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને ઊભા પણ નંબર આપણે આપી દઈએ 1 અને 2. ચલો 7 નો ગુણાકાર 2 સાથે કરીએ, 7 ગુણાકાર 2 ત્યારબાદ સરવાળાની નિશાની આવશે, ગુણાકારની નિશાની આવશે નહીં, એ પણ ખાસ ધ્યાન રાખશો. ચલો 7 નો ગુણાકાર 2 સાથે થઈ ગયો, ત્યાર પછી આગળની સંખ્યા લો 6, તો અહીંયા પણ શું કરવાનું, આગળની સંખ્યા લેવાની એની સાથે ગુણાકાર કરો. ચલો 6 ગુણાકાર 1 તો વત્તા 6 ગુણાકાર 1. ચલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે, 7 2 14 વત્તા 6 એકાના 6, 14 વત્તા 6 બરાબર 20 ચોરસ હશે. આની અંદર કેટલા ચોરસ હશે, 20 ચોરસ મળશે આપણને. ત્યારબાદ નીચેની આકૃતિ જોઈએ. ખાસ અવલોકન કરો કે આ આકૃતિની અંદર ચોરસ કેટલા હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ આકૃતિની અંદર ચોરસ કેટલા હશે, તો આપ જોઈ શકશો 1 ચોરસ થઈ ગયો, 1 ચોરસ આ, ત્યારબાદ 1 ચોરસ આ થયો, 1 ચોરસ, ચલો 2 ચોરસ થઈ ગયા, 2 ચોરસ થયા અને ત્રીજો આ ચોરસ નથી ગણવાનો, કારણ કે લંબ ચોરસ છે, લંબ ચોરસ એ ચોરસ નથી, લંબ ચોરસ એ ચોરસ નથી, ચોરસ એ લંબ ચોરસ છે, માટે એ આપણે ધ્યાન રાખીશું કે ચોરસને લંબ ચોરસ ગણી શકાય, લંબ ચોરસને ક્યારેય પણ ચોરસ ગણી શકાશે નહીં. માટે કેટલાક વિદ્યાર્થીઓ આમ ગણી દેશે, 1 આ ચોરસ 3, ના એ નથી, શું હશે, 1 આ ગણ્યો ચોરસ, બીજો ચોરસ અહીંયા અને ત્રીજો ચોરસ અહીંયા છે. આપ જોશો અંદરના ભાગની અંદર આ જે ભાગ છે
આ ચોરસ કેટલા ચોરસ થયા ત્રણ ચોરસ તો આકૃતિની અંદર આપણને ત્રણ ચોરસ મળે છે ત્યારબાદ નીચેની આકૃતિ જોઈએ તો ફરીથી એના ક્રમ આપી દો 1 2 અને 1 અને 2 ચલો શું કરશું સૌપ્રથમ તો સૌપ્રથમ છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે કરીશું ત્યારબાદ વત્તા 1 ગુણાકાર 1 જવાબ શું આવશે 2 2 4 વત્તા 1 ગુણાકાર 1 એટલે કેટલા થશે સોરી 1 થશે 1 અને બરાબર જવાબ આવશે 5 મતલબ કે 5 ચોરસ આની અંદર આપણે જોવા મળે છે 5 ચોરસ હશે એની અંદર ત્યારબાદ આપણે જોઈએ આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સેલા દાખલા છે અહીંયા આ ખાસ મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે આપની પરીક્ષાની અંદર આવો દાખલો હશે લગભગ હું તો કહું આકૃતિની અંદર કોઈ પણ આકૃતિ 3 થી 4 પૂછાશે માટે આપણે ધ્યાન રાખશું તો શું કરશું સૌપ્રથમ ફરીથી આપણે નંબર આપી દઈએ અહીંયા 1 2 3 2 અને 3 1 2 3 આડા હરોળમાં નંબર આપી દીધા 1 2 3 ઊભી હરોળની અંદર નંબર આપી દીધા અને બીજું કામ એ પણ કરવાનું છે કે અહીંયા પણ નંબર આપી દો 1 2 અને સોરી 2 બે નંબર ચલો સૌપ્રથમ શું કરીશું આપણે તો આપણો નિયમ છે એ મુજબ 3 નો ગુણાકાર કોની સાથે કરીશું આપણે 3 સાથે કરીશું તો 3 ગુણાકાર 3 વત્તા 2 ગુણાકાર 2 2 ગુણાકાર 2 વત્તા 1 ગુણાકાર 1 1 ગુણાકાર 1 ચલો 3 તરી 9 વત્તા 2 2 4 વત્તા 1 ગુણાકાર 1 બરાબર 1 થશે તો 9 ને 4 કેટલા થશે 9 ને 4 13 ને 1 14 તો આ ત્રણેયનો સરવાળો થશે 14 હવે શું કરવાનું હવે આની અંદર રહેલા ચોરસ ગણવાના છે વિદ્યાર્થી મિત્રો ચાર ચોરસ અંદર આપેલા છે તો શું કરશું તો 2 ગુણાકાર 2 2 ગુણાકાર 2 વત્તા 1 ગુણાકાર 1 હવે આની અંદર એક નિયમ એ પણ લગાડવાનો છે કે આ જે ચોરસ હશે આ જે ચોરસ હશે એ ચોરસની ગણતરી આની અંદર થઈ ગઈ હશે એટલે શું કરવું પડશે તો આ ચોરસની અંદર -1 કરવાની જરૂર પડશે આપણે શું કરવાનું રહેશે -1 ચોરસ બાદ કરી દેવાનો છે એટલે ચલો આપણે જોઈએ 2 2 4 વત્તા 1 એકાના 1 -1 4 ને 1 5 -1 બરાબર 4 ચલો આ બંનેનો સરવાળો કરી દઈએ 14 વત્તા 4 તો આપણે જોઈએ કે 14 વત્તા 4 કરીશું એટલે કેટલો જવાબ મળશે આપણને 14 વત્તા 4 બરાબર 18 મતલબ મેં 18 ચોરસ આની અંદર આપણને જોવા મળશે ખાસ ધ્યાન રાખીશું આપણે દાખલો ખોટો પડવો જોઈએ નહીં ફરીથી તમને સમજાવી દઉં 3 ગુણાકાર 3 કરવાના ત્યારબાદ 2 ગુણાકાર 2 કરીશું ત્યારબાદ 1 ગુણાકાર 1 કરીશું 3 તરી 9 2 2 4 1 ગુણાકાર એટલે 1 આ ત્રણેયનો સરવાળો કરશો એટલે 14 મળશે ટોટલ ચોરસ ત્યારબાદ આ ખાનાની અંદર 4 ચોરસ બીજા છે અને આમ 1 2 3 ને 4 ડાયરેક્ટ સીધા તમે 4 એડ કરી નાખશો તો પણ હાલશે તો પણ એની અંદર હાલશે માટે અહીંયા કેટલા ચોરસ થશે 18 ચોરસ થશે અને આવી રીતે ગણતરી કરશો તો પણ ચાલશે ત્યારબાદ નીચેના દાખલાની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણું કામ જે છે એ જ કરવાનું નંબર આપી દઈએ 1 2 3 અને 4 ત્યારબાદ ઊભા નંબર આપી દઈએ 2 અને 3 ચલો 4 નો ગુણાકાર 3 સાથે કરો 4 ગુણાકાર 3 વત્તા 4 નો ગુણાકાર 3 સાથે થઈ ગયો ત્યારબાદ 3 નો ગુણાકાર 2 સાથે કરો 3 ગુણાકાર 2 ત્યારબાદ 2 નો ગુણાકાર 1 સાથે કરો વત્તા 2 ગુણાકાર 1 4 ગુણાકાર 3 છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે ત્યારબાદ એની આગળની સંખ્યાનો ગુણાકાર એની આગળની સંખ્યા સાથે અને એની આગળની સંખ્યાનો ગુણાકાર એની આગળની સાથે ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ 4 તરી 12 વત્તા 3 2 6 વત્તા 2 એકાના 2 6 ને 2 8 8 ને 12 બરાબર 20 એ આપણો શું થશે ચોરસ એ આપણો જવાબ થશે ત્યારબાદ આપણે આગળ જોઈએ 20 ચોરસ એ આપણો જવાબ મળી ગયો છે ત્યારબાદ આની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ચોરસ હશે ખાસ કન્ફ્યુઝન આપણે ગણી નાખીશું કે આ ચોરસ છે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પેપરની અંદર આકૃતિ જોશો ને તો આ ચોરસ નથી આ લંબચોરસ આપેલ છે આપણને માટે આ લંબચોરસ એ ચોરસ નથી આ લંબચોરસ એ ચોરસ નથી
લંબચોરસ એ ચોરસ નથી આ લંબચોરસ એ પણ ચોરસ નથી અને આ લંબચોરસ છે માટે એ પણ ચોરસ નથી માટે આની અંદર ચોરસ આવેલા છે શૂન્ય એક પણ ચોરસ એની અંદર સમાવેલો નથી ત્યારબાદ આપણે નીચે જોઈએ ફરીથી આકૃતિનું વિશ્લેષણ કરીએ નીચેની આકૃતિ ફરીથી નંબર દઈ દીજીએ 1 2 3 4 અને 5 ત્યારબાદ 2 અને 3 શું કરીશું આની અંદર 5 નો ગુણાકાર 3 સાથે કરીએ 5 ગુણાકાર 3 વત્તા 4 ગુણાકાર 2 સાથે કરીએ તો 4 ગુણાકાર 2 વત્તા 3 ગુણાકાર 1 સાથે કરીએ તો 3 ગુણાકાર 1 ફરીથી એક વખત કહી દઉં છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા ત્યારબાદ તેની આગળની સંખ્યાનો ગુણાકાર તેની આગળની સંખ્યા સાથે ત્યારબાદ તેની આગળની સંખ્યાનો ગુણાકાર તેની આગળની સંખ્યા સાથે કરીશ ચલો ફરીથી આપણે 5 તરી કેટલા થશે 15 વત્તા 4 2 કેટલા થશે 8 વત્તા 3 એકાના 3 ચલો 15 ને 8 કેટલા થશે તો 23 23 ને 3 26 માટે અહીંયા કેટલા ચોરસ હશે 26 ચોરસ આપણને મળશે ત્યારબાદ અહીંયા જોઈએ આપણે ફરીથી નંબર દઈ દઈએ 1 2 3 અને 4 2 3 અને 4 નંબર દઈ દીધા શું કરીશું તો સૌપ્રથમ 4 નો ગુણાકાર 4 સાથે વત્તા 4 નો ગુણાકાર 4 સાથે 3 નો ગુણાકાર 3 સાથે 3 ગુણાકાર 3 સાથે 2 નો ગુણાકાર 2 સાથે વત્તા 2 ગુણાકાર 2 અને વત્તા 1 ગુણાકાર 1 1 ગુણાકાર 1 ચલો 4 * 4 એટલે 16 3 * 3 એટલે 9 અહીંયા વત્તાકાનું નિશાન વત્તા 2 ગુણાકાર 2 એટલે 4 અને વત્તા 1 ગુણાકાર એટલે 1 ચલો 16 ને 9 કેટલા થશે તો 16 ને 9 થશે 25 25 ને 4 29 ને 30 માટે આપણો જવાબ થશે 30 ચોરસ વિદ્યાર્થી મિત્રો બિલકુલ ગભરાવાની જરૂર નથી 10 માર્કના પ્રશ્નો છે 10 એ 10 માર્ક્સ આપણી જોડીમાં પડવા જોઈએ ત્યારબાદ આ આકૃતિ જોઈએ ખાસ મોસ્ટ આઈમ્પી આકૃતિ છે આની અંદર વિદ્યાર્થી મિત્રો આ આકૃતિનો જવાબ હું અહીંયા લખું છું આપણને અહીંયા સ્પેસ મળી રહેશે તે માટે શું કરીશું સૌપ્રથમ આપણે એ કરીશું કે અંદરના ચોરસની અંદર નંબર દઈ દઈએ 1 2 અને 1 અને 2 ચલો આડી હરોળમાં નંબર દઈ દીધા ઊભી હરોળની અંદર પણ આપણે નંબર દઈ દીધા ત્યારબાદ બીજો ચોરસ છે આપ જોઈ શકશો એની બારે તો એની અંદર પણ હું નંબર દઈ દઉં 1 2 અને 1 અને 2 આ ચોરસ આ જે ચોરસ છે આ એક ચોરસ ત્યારબાદ આ નીચેનો ચોરસ છે આ બે ચોરસ અને ત્યારબાદ અહીં જે ચોરસ છે એનું નામ દઈ દઉં બીજો ચોરસ આડી હરોળની અંદર ને ઊભી હરોળની અંદર નંબર દઈએ ત્યારબાદ બહારનો એક ચોરસ બનશે આપ જોઈ શકશો અહીંયા એક ચોરસ અને ત્યારબાદ અહીંયા જે ચોરસ આપેલ છે એનું નામ દઈ દઉં બે ચોરસ અને ત્યારબાદ અહીંયા ચોરસ આપેલ છે એનું નામ દઈ દઉં બે ચોરસ ચલો હવે શું કરીશું તો હવે આપણાની જોડે અંદર ટૂંકમાં 3 ચોરસ છે તો ત્રણેય ચોરસના આપણે શું કરશું ચોરસ ગણીએ તો સૌપ્રથમ શું કરીશું 2 ગુણાકાર 2 ચલો 2 ગુણાકાર 2 વત્તા 1 ગુણાકાર 1 1 ગુણાકાર 1 ત્યારબાદ અહીંયા જોઈશું આપણે કે 2 ગુણાકાર 2 છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે કરીશું બરાબર અહીંયા કેટલા થશે 2 ગુણાકાર 2 એટલે 4 વત્તા 1 ગુણાકાર 1 બરાબર 5 જવાબ આવશે ત્યારબાદ અહીંયા જોઈશું ઉપરની અંદર તો એની અંદર પણ 2 ગુણાકાર 2 2 ગુણાકાર 2 અને 1 ગુણાકાર 1 વત્તા 1 ગુણાકાર 1 બરાબર 2 2 4 વત્તા 1 ગુણાકાર એટલે 1 બરાબર અહીં પણ 5 ચોરસ થશે આની અંદર પણ આની અંદર 5 ચોરસ અહીં પણ 5 ચોરસ અને ત્યારબાદ અહીંયા ગણીએ 2 ગુણાકાર 2 ફરીથી જોઈએ 2 ગુણાકાર 2 વત્તા 1 ગુણાકાર 1 1 ગુણાકાર 1 2 2 4 વત્તા 1 ગુણાકાર એટલે 1 બરાબર 5 આપ જોઈ શકશો અહીંયા પણ 5 કુલ ચોરસ કેટલા થયા 5 ને 5 10 ને 15 એનો મતલબ કે અહીંયા 15 ચોરસ આપણને જોવા મળે છે ત્યારબાદ આ મોસ્ટ ટાઈમ પી આપણે મોસ્ટ ટાઈમ જો આની અંદર કેવી રીતે ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જ્યારે આ દાખલો ગણીએ ને અંદરના ચોરસ ભૂલી જાઓ અંદરના ચોરસ જે છે એ ભૂલી જાઓ અને સીધા આપણે ક્રમ દઈ દઈએ 3 ચોરસ છે 1 ચોરસ 2 ચોરસ ને 3 ચોરસ છે અહીંયા તો આનો નંબર દઈ દઈએ 1 ચોરસ 2 ચોરસ અને 3 ચોરસ અહીંયા પણ 3 ચોરસ 1 ચોરસ 2 ચોરસ ને 3 ચોરસ તો એક નંબર અહીંયા આપેલ છે
ત્યાર બાદ 2 ચોરસ અને 3 ચોરસ સૌપ્રથમ શું કરીશું 3 નો ગુણાકાર 3 સાથે કરીએ તો 3 ગુણાકાર 3 વત્તા સોરી નીચે કરીએ આપણે 3 ગુણાકાર 3 વત્તા 2 ગુણાકાર 2 1 ગુણાકાર 1 વત્તા 1 ગુણાકાર 1 ચલો અહીંયા સુધી આપણે રાખીએ ત્યાર બાદ અહીંયા શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો એક બોક્સના ચોરસ અને આ બોક્સના ચોરસ ગણી લઈએ તો બધા બોક્સના ચોરસ સરખા થશે માટે અહીંયા આપણે ગણી નાખીએ 1 2 અને 2 એ રીતે ક્રમ આપી દઈએ ચલો આના ચોરસ ગણીએ આપણે તો સૌપ્રથમ તો 2 ગુણાકાર 2 છેલ્લી સંખ્યાનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે વત્તા 1 ગુણાકાર 1 1 ગુણાકાર 1 હવે કરવાનું શું છે આગળના દાખલાની અંદર આપણે અહીંયા શીખી ગયા હતા ક્યાં શીખ્યા હતા અહીંયા કે આ જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે એની અંદરથી એક ચોરસ બાદ કરી દેવાનો કારણ કે આ જે મોટો ચોરસ છે આ જે મોટો ચોરસ છે એ મોટા ચોરસની ગણતરી આપણે આની અંદર કરી દીધેલી છે માટે એક ચોરસ બાદ કરી દેવાનો કારણ કે ડબલ વખત નહીં ગણાય આ દાખલો ગણીએ ત્યારે મોટો ચોરસ અંદર ગણાઈ જશે અને અહીં ક્રમ આપેલ છે ત્યારે પણ ચોરસ અંદર ગણાઈ જશે માટે અહીંયા આ દાખલો ગણતી વખતે એક ચોરસ બાદ કરીશું અથવા તો આમ ન ગણવું હોય તો બીજી એક પણ રીત છે જોઈએ આપણે સૌપ્રથમ 3 તરી અહીંયા લખી દઈએ આ દાખલો પૂર્ણ કરીએ આપણે 3 તરી 9 2 2 4 1 એકાના 1 એવી રીતે ગણીએ આપણે સીધા ગણી લઈએ આની અંદર કેટલા ચોરસ આ કુલ ચોરસ આવી ગયા 1 2 3 1 2 3 ક્રમ આ ચોરસની ગણતરી આપણે સૌપ્રથમ કરી 3 નો ગુણાકાર 3 સાથે 2 નો ગુણાકાર 2 સાથે 1 નો ગુણાકાર 1 સાથે માટે આ કેટલા ચોરસ થશે 14 ચોરસ થશે 9 વત્તા 4 વત્તા 1 બરાબર કેટલા થશે 14 ચોરસ ચલો હવે એની અંદર પણ નાના ચોરસ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 એનો મતલબ કે એક ખાનામાં 4 ચોરસ તો એવા કેટલા ખાના છે 2 3 4 અને 5 તો 4 ગુણ્યા 5 ચોરસ આ રીતે બનશે એટલે 20 20 ચોરસ નાના થયા અને 14 ચોરસ મોટા એટલે 20 વત્તા 14 બરાબર જવાબ આવશે આપણો 34 કુટુંબમાં આની અંદર 34 ચોરસ થશે ત્યારબાદ અહીંયા જોઈએ અહીંયા પણ આપણે ક્રમ દઈ દઈએ 1 2 અને 2 ચલો 2 નો ગુણાકાર 2 સાથે અને વત્તા 1 નો ગુણાકાર 1 સાથે 2 2 4 વત્તા 1 ગુણ્યા 1 એટલે 5 થશે ચલો આ 5 ગણાઈએ ત્યારબાદ એક આ ચોરસ લઈ લઈએ એક આ ચોરસ થશે એટલે 5 વત્તા 1 વત્તા બીજો કયો ચોરસ થશે તો બીજો વિદ્યાર્થી મિત્રો આની અંદર ગણવા પડશે આની અંદર કોઈ સૂત્ર નથી એક આ ચોરસ થશે એટલે વત્તા 1 કરી નાખીએ ફરીથી ત્યારબાદ આની અંદર બીજો કયો ચોરસ થશે તો એક આ ચોરસ થશે એક આ એટલે વત્તા 1 કરીએ ત્યારબાદ એક આ ચોરસ થશે આ રીતે ત્યારબાદ ફરીથી પ્લસ 1 કરીએ અને ત્યારબાદ હજુ આપણી અંદર 1 અને 2 ચોરસ આ થયા તો વત્તા 2 એટલે આપણો જવાબ આવશે 5 અને 1 6 7 8 9 10 અને 11 માટે કુલ અહીંયા 11 ચોરસ થશે આની અંદર આ નહીં આવે કારણ કે એ લંબ ચોરસ છે ત્યારબાદ આની અંદર જોઈએ આ દાખલાની અંદર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તો આ એક ચોરસ સેલી લે એક ચોરસ ત્યારબાદ બીજો ચોરસ ત્યારબાદ અહીં ત્રીજો ચોરસ અને ત્યારબાદ ચોથો ચોરસ ચાર ચોરસ એ થઈ ગયા અને ત્યારબાદ અહીંયા ચોરસ જોશો આ ચાર ચોરસ વત્તા એક ચોરસ આ થઈ ગયો અંદરનો અંદરનો ભાગ આ ચોરસ 1 આ ચોરસ 2 આ ચોરસ 3 એટલે 4 વત્તા 3 બરાબર કુલ 7 ચોરસ થશે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ રસપ્રદ વિડિયો છે આપ આની સાથે જોડાયેલા રહેશો 10 માંથી 10 માર્ક્સ મેળવવા હોય તો આ તમામ ટ્રિક યાની પદ્ધતિ જોતા રહેશો આપની સમક્ષ ફરીથી હું ત્રિકોણની અંદર કેટલા ખૂણા છે ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે લંબ ચોરસની અંદર કેટલા લંબ ચોરસ છે એ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ ઉપસ્થિત થઈશ ખૂબ ખૂબ આભાર